જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને. તો ઘણા વૈષ્ણવોની રિક્વેસ્ટ હતી કે આપણે જે શ્રીજી બાવાનું જે આ સ્વરૂપ હોય છે એના આપણે શરદ પૂર્ણિમાના જે વસ્ત્રનો પ્રકાર હોય છે એ જોઈએ, અને શિંગારનો પ્રકાર પણ મને ઘણા વૈષ્ણવોએ બતાવવાનું કહ્યું છે. તો હાલ હું વસ્ત્રનો પ્રકાર તમને આ વિડીયોની અંદર જણાવી દઈશ. તો શરદ પૂર્ણિમાનો જે ઉત્સવ હોય તે ઉત્સવ એના શરદ પૂર્ણિમાના ઉત્સવના 5 શિંગાર આવતા હોય છે. તો શરદ પૂર્ણિમાના દિવસે સભી શરદ કે શૃંગાર શ્વેત સુનેરી જરી કે વસ્ત્ર મુકુટ એવમ આભરણ હીરે મોતી કે અને ઉત્સવ હોવાના કારણે દેહરીનું પૂજન કરી અને હલ્દીથી લેપવામાં આવે છે. અને નિજ મંદિરના એટલે કે આપણા ઘરના મુખ્ય દ્વાર ઉપર, મંદિરના દ્વાર ઉપર આપણે આસો પાલવનું તોરણ અને બાંધવામાં આવે છે. અને મંગળા પછી મંગળા થઈ જાય પ્રભુને, ત્યારબાદ પ્રભુને ચંદન આમળા અને ફૂલેલ એટલે કે સુગંધિત તેલથી પ્રભુને અભ્યંગ સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ આપણે શૃંગારનું વર્ણન જોઈએ. તો પ્રભુને આપણે શૃંગારની અંદર સર્વ સખીઓના અદ્ભુત ભાવથી પ્રભુને આપણે જે છે એ દિવસે શૃંગાર ધરાય છે. ચોલી જે છે મેક્ષ્યામ ચોલી શ્રી યમુનાજીના ભાવથી ધરાય છે અને બે કાચની હોય છે. તો ઉપરની કાચની સોનેરી જરીની હોય છે એ કાચની શ્રી સ્વામિનીજીના ભાવની, અને નીચેની સફેદ જરીની કાચની શ્રી ચંદ્રાવલીજીના ભાવની અને સુતન કુમારિકાજીના ભાવથી, અને લાલ પીતાંબર રાસ પટકા અનુરાગ ભાવરૂપ શ્રી લલિતાજીના ભાવથી પ્રભુને એ દિવસે ધરવામાં આવે છે. તો આપણે એ પ્રમાણે જે બોલી ગયા, અને પ્રભુને એ દિવસે જે છે આપણે થાળું વસ્ત્ર શ્વેત હોય છે જ્યારે પણ ઠાકોરજી મુકુટ ધરે છે. તો આપણે આવી રીતે જે વર્ણન કરી ગયા એ જ પ્રકારે આપણે આ વસ્ત્ર સ્થિત કરી રાખ્યા છે. તો આ મેક્ષ્યામ ચોલી અને કયા ઘરની અંદર કેવા વસ્ત્રની આવે છે આપ વૈષ્ણવો કહેશો એ પ્રમાણે સિદ્ધ થશે. એના વાદ વિવાદમાં આપણે નહીં પડીએ કે આવું નથી આવતો ને આવું નથી આવતો. આપના ઘરમાં જે પ્રકારના સુથન ચોલી અને કાચની આવતા હશે તે આપણે એ પ્રમાણે સિદ્ધ કરીશું. આમ એક બતાવવાનો પ્રયાસ કર્યો છે. તો આવી રીતે આ મેક્ષ્યામ આપણે ચોલી, પછી ઉપરની આ સોનેરી કાચની, નીચેની સફેદ કાચની, અને આ આપણે શ્વેત જરીનું સુથન અને આ રાસના પટુકા. વિશેષ કરીને આવા જે છે એ પટુકા તો મળતા જ હોય છે, પણ આમાં મેં વિશેષ કરીને ખાસ કરીને શ્રીજી બાવાને જેવા આપણે ચિત્રમાં જોઈએ છે તો આવો મેં પટકો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અને પ્રભુએ મને જે મતી અને એ આપી અને આપણે આવી રીતે સિદ્ધ કરી શક્યા છીએ. એ માત્ર આપ વૈષ્ણવોની કૃપા છે કે આપણે આવો પટકો પણ આપણે ઠાકોરજીને ધરી અને આજે જોઈશું. તો હું પ્રયાસ કરું છું કે મને આ ધરી અને આપણે જોઈએ અને આપણને ફાવે મહાપ્રભુજી કૃપા રાખીને આપણે આ સમગ્ર વસ્ત્રનો પ્રકાર આપણે, અને આવી રીતે આ ચિકનનું આપણે જે છે એ સફેદ થાળું વસ્ત્ર પણ આજે પ્રભુને આપણે ધરીશું. તો હવે આપણે આવી રીતે લગાવની ગોળીઓ આપણે સાથે સિદ્ધ કરી રાખીશું જેથી કરીને બહુ સમય વ્યતીત થાય નહીં. તો હવે આપણે પ્રભુને પધરાવી અને એ આપણે તો હવે આપણે વસ્ત્રનો પ્રકાર આપણે શરદ પૂર્ણિમાનો જોઈએ. તો એમાં આપણે આવી રીતે થાળું વસ્ત્ર સૌરવ પ્રથમ ધરવા માટે આપણે આવી રીતે બધી, જેવી રીતે આપણે જન્માષ્ટમીના શિંગારનો વિડીયો જોયો હતો એમાં આપણે જેવી રીતે બધી લગાવની ગોળીઓ પધરાવી હતી થાળું વસ્ત્ર એ કરવા માટે, એવી રીતે આમાં પણ આપણે આવી રીતે લગાવની ગોળીઓ પધરાવીશું. આમાં આપણે શિંગારનો ક્રમ પણ જો કોઈ વૈષ્ણવો રિક્વેસ્ટ કરશે તો આપણે શિંગાર પણ જોઈ લઈશું. પરંતુ ખાસ કરીને જે મેં પેલા શ્રીજી બાવાના સુથન ચોલીને ચાકદાર બધા જે અલગ અલગ સિદ્ધ કરીને આપણે મૂક્યા હતા, તો વૈષ્ણવની રિક્વેસ્ટ હતી કે આપણે આવી રીતે શરદ પૂર્ણિમાનો શિંગાર પણ જે વસ્ત્રનો ક્રમ જે અલગ અલગ હોય છે તો આપણે એ પણ જોઈએ. તો મેં પ્રયાસ કર્યો છે, મારે માથે તો લાલનનું સ્વરૂપ બિરાજે છે, પરંતુ આપણે જેટલું કરી શકીએ પ્રભુ આપણને જેટલું શીખવાડે એટલું આપણે જોઈએ. તો હવે આપણે આવી રીતે પ્રભુને હલકેથી પધરાવી અને આ થાળું વસ્ત્ર જે છે
રીતે હલકે હાથેથી આપણે આવી રીતે કરી અને વસ્ત્ર અને થાળું વસ્ત્ર જે છે આમ એક સેમ્પલ માટે સિદ્ધ કરી રાખ્યું છે, તો એમાં નહીં જતા કે બરાબર ફિનિશિંગ કે એની ઉપર આપ જતા નહીં, કેમ કે એટલું બધું નહીં જ હોય. આપણે જોઈએ હવે આપણે પ્રભુને સૂતન ચોલી અને કાચની ને સર્વે વસ્તુ આપણે ધરીએ. તો હવે આપણે ઠાકોરજીને ચોલી ધરીશું. તો આવી રીતે જે મેઘશ્યામ રંગની જે ચોલી હોય છે, હવે આપણે એ ચોલીની પાછળ આપણે આવી રીતે લગવની ગોળી પધરાવીએ. લગવની ગોળી આપણે જેમ જોઈ હતી એવી રીતે કરીને જ રાખવી. તો આવી રીતે જે છે હવે આપણે ચોલી ધરાવી દઈએ પ્રભુને. સર્વપ્રથમ આપણે જે છે આ ગ્રીવાનો ભાગ આપણે પ્રભુના સેટ કરી લઈશું, અને આ સેટ કરી અને પછી આપણે એક એક આવી રીતે ગોળી આપણે પ્રેસ કરી અને ધરાવી દઈશું. હવે આપણે સુથન ધરીશું પ્રભુને. તો સુથનમાં પણ આવી રીતે ઉપરની સાઈડ બે લગવની ગોળી અને નીચે જે ચરણારવિંદનો ભાગ જે છે ત્યાં આપણે આવી રીતે બે બત્તી ઝીણી સી કરી ઠાકોરજીને આપણે સુથન ધરીશું. આવી રીતે જે પણ આપણે અહીંયા પ્રણાલિકામાં તમારે ગુરુગરની પ્રણાલિકામાં જે પણ જરીનું સુથન આવતું હોય કે સાટીનું કે જે પણ હોય એ આપણે આવી રીતે ધરીશું. હવે આપણે પ્રભુને જે કાચની આવે છે એ કાચની આપણે આવી રીતે જે છે ઉપરની સોનેરી અને નીચે સફેદ કાચની, તો આપણે આવી રીતે આ અને આ ધરીને આમ જોઈ લઈશું અને આપણે ફરીથી પછી આવી રીતે બે બરોબર આપણે આવી રીતે એંગલ સેટ જોઈ લઈશું કે પ્રભુને સુંદર સોહાય, બહુ ઉપર નીચે એવી રીતે ન થઈ જાય, નહીં તો પ્રભુની શોભા આપણે સ્વરૂપ પ્રભુનું મીઠી નહીં આવે. એ રીતે આપણે આવી રીતે પ્રભુને દોહેરી કાચની જે છે એવી રીતે ધરી. હવે આપણે પ્રભુને રાસના પટકા જે આવે છે એ રાસના પટકા આપણે પ્રભુને ધરીશું. આપણે આ બાજુ બધો પટકો જે છે બાજુનો પણ પટકો આપણે ધરીને જોઈશું. આમાં જુઓ આ પટકામાં આપણે અહીંયા હવે એ કંઈ આપણે હવે પતલી લગાવની બાતી કરી હવે તે અહીંયા લગાવની એક બાતી રાખીશું અને ત્યારબાદ આપણે આવી રીતે એક આ લગાવની બાતી અહીંયા આપણે રાખીશું જેથી કરી
તો ઉપર આમ સીધો રહે. તો હવે આપણે આ પટકો આ પટકાનો એંગલ આપના પ્રભુના જે અવકાશ હોય એ પ્રમાણે આપ સેટ કરી શકો છો. તો જો આવી રીતે અહીંયાથી અહીંયા તો આ માત્ર મહાપ્રભુજીની કૃપાથી આપણે આ ક્રમ જોઈ શક્યા છીએ, બાકી કંઈ આવડતું છે નહીં. તો આવી રીતે હવે આપણે ગાદી તક્યા સહિત પ્રભુને આવી રીતે બિરાજાઈ અને જોઈ લઈએ કે કેટલું સુંદર સુહાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આવી રીતે જે શરદ પૂર્ણિમાના ઠાકોરજીએ મેઘશ્યામ ચોલી, દોહેરી કાચની, ઉપરની સુનેરી, નીચેની કાચની, સફેદ જરીની અને સુથન અને રાસના પટકા આપણે એકવાર નજીકથી દર્શન કરી લઈએ. આવી રીતે જે સેમ આપણે જે શ્રીનાથજીના તમે પ્રણાલિકા જો કોઈની પાસે હશે તો આવી જ રીતના પ્રભુએ પટકા ધરેલા હોય છે, તો મેં આવી રીતે બનાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે. આપ લોકોને આવી રીતે દર્શન કરાવી દઈએ. ખૂબ સુંદર રીતે પ્રભુ સોહાઈ રહ્યા છે. તો આમ જો કોઈ વૈષ્ણવને આવી રીતનો જે શરદ પૂનમનો જો પોસ્ટકાર્ડ સાઇડના ચિત્રજી પ્રભુ બિરાજતા હોય અને આવી રીતે રાસનો સાજ સિદ્ધ કરાવો હોય વસ્ત્રનો, તો આની ન્યોછાવર અને આખો સેટ જે છે એ ફિક્સ જ છે. આખો સેટ જ આવશે, કોઈ પણ વસ્તુ અલગથી આમાં આવશે નહીં, આખો સેટ જ હું બનાવીને આપીશ. તો એના માટે તમે વહેલા તકે જો મને જાણ કરી દેશો તો સુંદરતાથી આખો જે સેટ છે એ બની જશે, તો એ આપને એ વહેલી તકે પહોંચી જશે. તો આવી રીતે જો આપ આ રાસનો શરદ પૂર્ણિમાનો જે આ શૃંગારનો જે વસ્ત્રનો ક્રમ છે એ આપણે આ જોયો મહાપ્રભુજીની કૃપાથી, ને દરેક વૈષ્ણવોએ રિક્વેસ્ટ કરી હતી એ પ્રમાણે આપણે આ જોયું. હવે આગળ પણ આપને કયા પ્રકારનો વિડીયો જોઈએ એ પણ મને જણાવશો. અને આખો જ સેટ આમાં દોહેરી કાચની, સુથન, ચોલી, રાસના પટકા અને આવી જ રીતનું થાળું વસ્ત્ર આપણે આખું આખો સેટ કરી આપીશું, જેની ન્યોછાવર ફિક્સ છે. એ આપ જે પણ વૈષ્ણવને કરાવવો હોય એ મને ડાયરેક્ટ જ આપણે શ્રીજી શિંગારના વોટ્સઅપ ગ્રુપની લિંક હું આમાં મૂકી દઈશ. તમે આવી જ રીતની અપડેટ જે માર્ગની રીત મુજબના વસ્ત્ર શિંગાર બનાવડાવવા માટે સ્પેશિયલી તમે એમાં જોઈન થઈ અને અમને ઓર્ડર આપી શકો છો. તો ઓર્ડર મુજબના આપને આવી જ રીતે રીત મુજબના જે છે એ વસ્ત્ર શિંગાર બનાવી આપવામાં આવશે. તો વહેલી તકે શરદ પૂર્ણિમા નજીક છે, તો વહેલી તકે વૈષ્ણવો જણાવશે તો સરળતાથી આપણે એ સિદ્ધ કરી અને પહોંચાડી શકીશું. તો આ સાથે જ આપણે આજે આટલું જ. આપણે ફરીથી મળીશું અને જો વૈષ્ણવો રિક્વેસ્ટ કરશે તો આપણે આ જ સુથન કાચની અને આ જ વસ્ત્ર ઉપર આપણે શરદ પૂર્ણિમાના શિંગાર પણ આપણે જોઈશું. તો એ પ્રમાણે આપણે આશા છે કે આપ પણ બધા આવી જ રીતે જો જાતે પણ સિદ્ધ કરી શકો તો અતિ ઉત્તમ છે. અને ન ફાવે તો આપ શ્રીજી શિંગારના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ એની અંદરથી અમારો નંબર મેળવી, અને હું નંબર પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, ત્યાંથી તમે મેળવી અને બનાવડાવી શકો છો. તો એક વખત આપણે નજીકથી દર્શન કરી લઉં, આપ બધાને દર્શન કરાવી દઈએ કે આવી રીતે પ્રભુ સુહાઈ રહ્યા છે. આ બધાને જય શ્રી કૃષ્ણ. ફરીથી આપણે બધા જલ્દીથી મળીશું. જય શ્રી કૃષ્ણ.